नमस्ते विद्यार्थी मित्रों, श्री संजय प्राथमिक शाला केशोद, धोरण 3 विषय अंग्रेजी। अपने आगळना धोरण में पेटी एबीसीडी बीजी एबीसीडी सीखी गया। आज आप अंग्रेजी विषय में धोरण 3 में पण पेली अने बीजी एबीसीडी नो महावरो करीशुं। तेमां केटलाक अगत्यना स्टेप ने प्रेक्टिस करी आपणे याद करी लईए, जेम के पेली एबीसीडी बीजी एबीसीडी स्वर व्यंजन गुजराती कक्को तेना अंग्रेजी अक्षरों अंक विज्ञान केटलाक सरल अंग्रेजी शब्दों। तो चलो आपणे पहेला पेली एबीसीडी ना मूळाक्षरनो महावरो करीए। तो पहला आवे छे ए, तो पहेलो लीटो आडो, पछी बीजो सामेनी तरफथी नीचे, અને ત્રીજો લીટો આડો, એટલે થઈ ગયો એ। ત્યારબાદ આવે છે બી, તો બીનો પહેલો લીટો ઊભો, પછી બીજો લીટો ઉપરથી લઈને અડધું રાઉન્ડ, અને ત્રીજો લીટો ત્યાંથી શરૂ કરીને નીચે લઈ આવવાનો છે, એટલે થઈ ગયો બી। ત્યારબાદ આવે છે સી, તો સીમાં તમારે અડધું રાઉન્ડ કરવાનું છે। ત્યારબાદ આવે છે ડી, તો ડીમાં પહેલા ઊભો લીટો અને અડધું રાઉન્ડ બીજા લીટાનું, એટલે થઈ ગયો ડી। ત્યારબાદ આવે છે ઈ, તો પહેલો લીટો આપણે ઊભો કરીશું, બીજો લીટો આડો, એક લીટો ત્રીજો લીટો વચ્ચે આવશે, અને છેલ્લે ચોથો લીટો, એટલે થઈ ગયો ઈ। ત્યારબાદ આવે છે એફ, તો એફના પહેલા ઊભો લીટો, પહેલો લીટો ઊભો આવશે, ત્યારબાદ બીજો લીટો આડો, અને ત્રીજો તેની નીચે આડો લીટો, એટલે થઈ ગયો એફ। ત્યારબાદ આવે છે જી, તો પહેલા લીટામાં અડધું રાઉન્ડ કરવાનું છે તમારે, ત્યાંથી બીજો લીટો અને ત્રીજો લીટો નીચેની તરફ લઈ આવવાનો છે, એટલે થઈ ગયો જી। ત્યારબાદ આવે છે એચ, તો પહેલા એક આપણે ઊભો લીટો કરીશું, અને સામે ફરી એક ઊભો લીટો કરીશું, અને વચ્ચે એક આડો લીટો કરીશું, એટલે થઈ ગયો એચ। જ્યાં તીર આપેલા છે એ રીતે તમારે આમાં કરવાનું છે। પછી આવે છે આઈ, તો પહેલા એક ઊભો લીટો અને છેલ્લે એક આડો લીટો, એટલે થઈ ગયો આઈ। ત્યારબાદ આવે છે જે, તો પહેલા ઉપર એક આડો લીટો, પછી વળાંક આવશે છેલ્લે લાકડી જેવું, એટલે થઈ ગયો જે। ત્યારબાદ આવે છે કે, તો પહેલા એક ઊભો લીટો, પછી સામેની તરફ થી એક આડો લીટો, અને એ ત્યાંથી લઈને નીચે ફરી એક આડો લીટો, એટલે થઈ ગયો કે। ત્યારબાદ આવે છે એલ, તો પહેલા એક ઊભો લીટો અને બીજો લીટો આડો, એટલે થઈ ગયો એલ। પછી આવે છે એમ, તો પહેલા એક ઊભો લીટો, પછી બીજો લીટો નીચેની તરફ લઈ જવાનો, ફરી ત્યાંથી ત્રીજો લીટો ઉપર લઈ જવાનો, અને ચોથો લીટો ઊભો, એટલે થઈ ગયો એમ। ત્યારબાદ આવે છે એન, તો પહેલા એક ઊભો લીટો, ફરી ત્યાંથી બીજો લીટો નીચે લઈ જવાનો, અને ત્રીજો લીટો ઊભો, એટલે થઈ ગયો એન। પછી આવે છે ઓ, તો ઓમાં આવશે ગોળ રાઉન્ડ જેવું, એટલે થઈ ગયો ઓ। ત્યારબાદ આવે છે ટી, તો પહેલા એક ઊભો લીટો અને ત્યાંથી અડધું ગોળ રાઉન્ડ બીજા લીટામાં લઈ જવાનું છે। પછી આવશે ક્યુ, તો એમાં પણ પહેલા એક ઓની જેમ રાઉન્ડ જ કરવાનું છે, અને બીજો લીટો નીચેથી થોડો વળા, એટલે થઈ ગયો ક્યુ। ત્યારબાદ આવે છે આર, તો પહેલા એક ઊભો લીટો,
પછી ત્યાંથી અડધો રાઉન્ડ ને ત્યાંથી ફરી પાછો નીચે એટલે થઈ ગયો ત્રીજો મીટર એટલે આ ત્યારબાદ આવે છે એસ એસમાં પણ આવી રીતે ઉપરથી લઈને નીચે લઈ જવાનું છે પછી આવે છે ટી તો પહેલો લીટો આડો અને બીજો લીટો ઊભો એટલે થઈ ગયો ટી ત્યારબાદ આવે છે યુ તો અહીંથી લઈને ઉપર લઈ જવાનું છે આવી રીતે એટલે થઈ ગયો યુ યુ પછી આવે છે વી તો પહેલા એક આડો લીટો અને ત્યાંથી પાછો ઉપર લઈ જવાનો બીજો લીટો એટલે થઈ ગયો વી પછી આવે છે ડબલ્યુ તો પહેલા એક આડો લીટો ત્યાંથી ઉપર બીજો લીટો લઈ જવાનો ફરી પાછો ત્રીજો લીટો નીચે લઈ આવવાનો છે અને ચોથો લીટો ઉપર એટલે થઈ ગયો ડબલ્યુ ત્યારબાદ આવે છે એક્સ તો આમાં તમારે ચોકડી કરવાની છે તો એક પહેલો લીટો આવી રીતે ક્રોસ કરવાનો છે અને બીજો તેની સામેની તરફ ક્રોસ એટલે થઈ ગયો એક્સ પછી આવે છે વાય તો પહેલા એક અડધો આડો લીટો સામેની તરફ અડધો લઈને એને નીચે લઈ આવવાનો છે એટલે થઈ ગયો વાય ત્યારબાદ આવે છે ઝેડ તો પહેલા એક આડો લીટો તેને નીચેની તરફ લઈ આવવાનો છે અને ત્રીજો લીટો ફરી નીચે આડો એટલે થઈ ગયો ઝેડ તો આ આપણે પહેલી એબીસીડી થઈ ગઈ તમે જોયું કે ક્યાંથી કેવી રીતે લીટો કરીને એબીસીડી લખવાની છે હવે આવે છે બીજી એબીસીડી તો બીજી એબીસીડીના મૂળાક્ષરો આપણે જોઈએ કે કેવી રીતે લખવાના છે તો એમાં પહેલા આવે છે એ તો એમાં પહેલો લીટો અડધો રાઉન્ડ અહીંથી લઈ જવાનો છે અને બીજો લીટો ઊભો કરવાનો છે એટલે થઈ ગયો બીજી એબીસીડીનો એ ત્યારબાદ આવે છે બી તો પહેલાં આપણે ઊભો લીટો કરીશું અને અહીંથી અડધો રાઉન્ડ કરીશું એટલે થઈ ગયો બી ત્યારબાદ આવે છે સી તો એમાં પણ આપણે અડધો રાઉન્ડ જ કરીશું પછી આવે છે ડી તો પહેલાં આપણે અડધો રાઉન્ડ કરીશું અને બીજો લીટો ઊભો એટલે થઈ ગયો ડી ત્યારબાદ આવે છે ઈ તો પહેલાં અહીંથી લઈને અડધો રાઉન્ડ કરીશું અને અહીંયા એક લીટો એટલે થઈ ગયો ઈ ત્યારબાદ આવે છે એફ તો અહીંથી વળાંકથી શરૂ કરીને તેને નીચેની તરફ લઈ આવવાનો છે અને બીજો લીટો આડો એટલે થઈ ગયો એફ ત્યારબાદ આવે છે જી તો એમાં પણ પહેલાં આપણે આમ અડધો રાઉન્ડ કરીશું અને બીજો લીટો ઉપરથી લઈને નીચે વણાકમાં લઈ આવવાનો છે એટલે થઈ ગયો જી ત્યારબાદ આવે છે એચ તો પહેલો લીટો ઊભો કરીશું અને બીજો લીટો અહીંથી લઈને નીચે લઈ જશું એટલે થઈ ગયો એચ ત્યારબાદ આવે છે આઈ તો ઉપર એક ટપકું કરીશું અને નીચે એક લીટો એટલે થઈ ગયો આઈ ત્યારબાદ આવે છે જે તો જેમાં પણ આપણે ઉપર એક ટપકું કરીશું અને લીટો કરીને નીચેથી વણાંક કરીશું એટલે થઈ ગયો જે ત્યારબાદ આવે છે કે તો પહેલાં એક ઊભો લીટો આવશે સામેની તરફથી એક આડો લીટો અને તેને ફરી પાછો નીચે લઈ જવાનો એટલે થઈ ગયો કે ત્યારબાદ આવે છે એલ તો ઊભો લીટો કરીને છેલ્લે થોડું વણાંક આપવાનો એટલે થઈ ગયો એલ એલ પછી આવે છે એમ તો અહીંથી વણાંકથી એક ઊભો લીટો કરવાનો તેને ફરી પાછું ઉપર જઈ નીચે લઈ આવવાનો ફરી પાછું ઉપર જઈ નીચે લઈ આવવાનો એટલે થઈ ગયો એમ
एम पछी आवे छे एन, तो अहींथी वळाकथी शुरू करीने लीटो नीचे लई आवे, फरी पाछो लीटो त्यांथी ઉપરની તરફ અહીંયા ગોળ વળાંકમાં લઈ જવાનો, એટલે થઈ ગયો એમ. એમ પછી આવે છે ઓ, તો એમાં પણ આપણે રાઉન્ડ કરીશું એટલે થઈ ગયો ઓ. ત્યારબાદ આવે છે પી, તો પહેલા એક આપણે ઉભો લીટો કરીશું અને ત્યાંથી બીજો લીટો અડધો રાઉન્ડ કરીશું એટલે થઈ ગયો પી. પછી આવે છે ક્યુ, તો ક્યુમાં પણ એવી જ રીતે પહેલાં અડધો એક રાઉન્ડ કરીશું અને બીજો લીટો ઊભો એટલે થઈ ગયો ક્યુ. પછી આવે છે આર, તો વળાંકથી શરૂ કરીને લીટો નીચે લઈ જવાનો, ફરી પછી ત્યાંથી ઘૂંટીને સામેની તરફ વળાંક કરવાનો એટલે થઈ ગયો આર. પછી આવે છે એસ, તો એસમાં પણ ઉપરથી લઈ જઈ નીચે લઈ આવશો એટલે થઈ ગયો એસ. ત્યારબાદ આવે છે ટી, તો ટીમાં પહેલો લીટો ઉપરથી ઊભો કરીને નીચે વળાંક કરવાનો છે અને બીજો લીટો વચ્ચે આડો એટલે થઈ ગયો ટી. પછી આવે છે યુ, તો પહેલો લીટો અહીંથી લઈને ઉપર લઈ જવાનો છે અને બીજો લીટો ફરી ત્યાંથી જ આવીને નીચે થોડો વળાંક આપવાનો છે એટલે થઈ ગયો યુ. ત્યારબાદ આવે છે વી, તો એક લીટો આડો કરીશું તેને ફરી પાછો ઉપર લઈ જશું એટલે થઈ ગયો વી. પછી આવે છે ડબલ્યુ, તો એમાં એક આડો લીટો કરીશું ત્યાંથી બીજો લીટો ઉપર લઈ જશું, ત્રીજો લીટો નીચે લઈ આવશો, ચોથો ફરી પાછો ઉપર જશે એટલે થઈ ગયો ડબલ્યુ. પછી આવે છે એક્સ, તો આમાં પણ ક્રોસ કરવાનું છે, તો એક લીટો આડો અને બીજો લીટો તેની સામેની તરફથી આડો એટલે ક્રોસ થઈ જાય એટલે થઈ ગયો એક્સ. ત્યારબાદ આવે છે વાય, તો પહેલો લીટો આડો આવશે અને બીજો લીટો ઉપરથી લઈને નીચે લઈ આવીને થોડો વળાંક આપવાનો છે એટલે થઈ ગયો વાય. ત્યારબાદ આવે છે ઝેડ, તો પહેલો લીટો આડો, બીજો લીટો નીચેની તરફ અને ત્રીજો લીટો ફરી આડો એટલે થઈ ગયો ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે કેવી રીતે વળાંક આપવાના છે, કેવી રીતે ઉપરથી લઈ નીચે લીટો લઈ જવાનો છે. આવી રીતે તમારે પહેલી અને બીજી એબીસીડીના મૂળાક્ષરોનો મહાવરો તમારી બુકમાં કરવાનો છે. ત્યારબાદ આવે છે અંગ્રેજી કકો, તો અહીંયા સૂચના આપેલી છે કે ગુજરાતી કકો અને તેના અંગ્રેજી અક્ષરોનો મહાવરો કરો અને યાદ રાખો. આ અંગ્રેજી કક્કામાં પહેલો અક્ષર છે કેપિટલ છે અને તેની પાછળના બધા સ્મોલ એટલે કે બીજી એબીસીડીના છે. આગળ આપણે જોઈ લીધું કે પહેલી અને બીજી એબીસીડી કેવી રીતે લખાય, તો પહેલાં આવે છે ક, તો કનો શું થશે કે એ, તો આમાં પહેલો કે કેપિટલ છે અને તેની પાછળ એ સ્મોલ છે. પછી આવે છે ખ, તો ખનો શું થશે કે એચ એ. ગ, તો ગનો થશે જી એ. ઘ, તો ખનો સ્પેલિંગ થશે જી એચ એ. ચ, ચનો સ્પેલિંગ થશે સી એચ એ. છ, તેમાં પહેલો અક્ષર સી છે એ કેપિટલ છે અને પાછળના બધા અક્ષર સ્મોલ કરવાના છે, તો છનો સ્પેલિંગ થશે સી ડબલ એચ એ. પછી આવે છે જ, તો જનો થશે જે એ. ઝ, ઝનો થશે જે એચ એ. ટ, ટનો થશે ટી એ. ઠ, ઠનો સ્પેલિંગ થશે ટી એચ એ. ડ, ડનો થશે ડી એ. ઢ, તો એનો સ્પેલિંગ થશે ડી એચ એ. હણ, તો એન એ. ત, તનો સ્પેલિંગ થશે ટી એ. થ,
થનો થશે ટી એચ એ, દ દનો સ્પેલિંગ થશે ડી એ, ધ તો ડી એચ એ, ન એન એ, પ પનો સ્પેલિંગ થશે પી એ, ફ ફનો સ્પેલિંગ થશે પી એચ એ, બ બનો થશે બી એ, ભ ભનો થશે બી એચ એ, મ મનો થશે એમ એ, યનો વાય એ, રનો આર એ, લનો સ્પેલિંગ થશે એલ એ, વનો સ્પેલિંગ થશે વી એ, શનો સ્પેલિંગ થશે એસ એચ એ, પછી આવે છે ષટકોણનો સ છે એટલે એનો પણ થશે એસ એચ એ, પછી આવે છે સ તો સસલાના સનો સ્પેલિંગ થશે એસ એ, હ હનો થશે એચ એ, અળ તો એલ એ, ક્ષ તો કે એસ એચ એ, અને જ્ઞનો થશે જી એન એ. તો આ તમે ગુજરાતી કક્કો અને તેના અંગ્રેજી સ્પેલિંગમાં જોયું કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને પાછળના બધા સ્મોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના સ્વરનો મહાવરો કરો અને યાદ રાખો. તો અહીંયા સ્મોલ એબીસીડીના અક્ષર આપેલા છે. પહેલો અક્ષર છે એ, અને તેની નીચે શબ્દમાં ગુજરાતીમાં એ લખેલું છે એટલે તમારે જોઈ જોઈને લખવાનું છે. પછી છે બીજી એબીસીડીનો ઈ, અને નીચે શબ્દમાં લખેલું છે ઈ. પછી આ પણ બીજી એબીસીડીનો આઈ છે, અને નીચે શબ્દમાં આઈ લખેલો છે. તમારે સામે જોઈ જોઈને લખવાનું છે. પછી છે ઓ, અને નીચે શબ્દમાં લખેલું છે ઓ. પછી છે યુ, અને નીચે શબ્દમાં લખેલું છે યુ. તો આ તમારે ગુજરાતી કક્કો અને અંગ્રેજી કક્કો વાંચીને યાદ રાખવાનો છે. ત્યારબાદ આવે છે નીચેના વ્યંજનોનો મહાવરો કરો અને યાદ રાખો. અહીંયા બીજી એબીસીડી આપેલી છે, અને નીચે શબ્દમાં લખેલું છે. તો પહેલાં છે બી સી, આગળ આપણે જોઈ લીધું કેવી રીતે પહેલી અને બીજી એબીસીડીના વણાકો અને અક્ષરો આપણે લખતા શીખ્યા. પછી છે ડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ તમારે કૂટીને લખવાનું છે, અને નીચે શબ્દમાં આપેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, 1 થી 20 અંકો વાંચો, લખો અને યાદ રાખો. તો અહીંયા 1 થી 20 અંકો આપેલા છે. સ્પેલિંગ કેવી રીતે બોલાય તે આપણે સમજી લઈએ. તો પહેલાં આવે છે વન, તો તેનો સ્પેલિંગ થશે ઓ એન ઈ, વન એટલે એક. અહીં સામે તમારે જોઈને લખવાનું છે. પછી આવે છે ટુ, તો ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે. થ્રી, આ અંગ્રેજી અંકો આપેલા છે, થ્રી ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ. ફોર, એફ ઓ યુ આર, ફોર એટલે ચાર. ફાઇવ, એફ આઈ વી ઈ, ફાઇવ એટલે પાંચ. સિક્સ, એસ આઈ એક્સ, સિક્સ એટલે છ. સેવન, એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત. એઇટ, ઈ આઈ જી એચ ટી, એઇટ એટલે આઠ. નાઇન, એન આઈ એન ઈ, નાઇન એટલે નવ. ટેન, વન ઝીરો ટેન, અંકમાં તેને શું બોલાશે, વન ઝીરો, અને તેનો સ્પેલિંગ છે ટી ઈ એન, ટેન એટલે દસ. ઇલેવન, વન વન ઇલેવન,
11, 11 એટલે 11, 12, 12, TWELVE 12 એટલે 12, પછી 13, 13, THIRTEEN 13 એટલે 13, પછી છે 14, 14, FOURTEEN 14 એટલે 14, 15, 15, FIFTEEN 15 એટલે 15, 16, 16, SIXTEEN 16 એટલે 16, 17, 17, SEVENTEEN 17 એટલે 17. તો આપણે સ્પેલિંગ જોઈ લીધા, ત્યારબાદ આવે છે 18, 18, EIGHTEEN 18 એટલે 18, 19, 19, NINETEEN 19 એટલે 19, 20, 20, TWENTY 20 એટલે 20. તો આપણે 1 થી 20 સ્પેલિંગ ઉચ્ચારણ જોઈ લીધા, તમારે બોલીને એનો મહાવરો કરવાનો છે જેથી તમને સરળતાથી યાદ રહી જાય. ત્યારબાદ સ્પેલિંગ આવે છે શરીરના અંગો, જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી, ફળ, વાહનો વગેરેના સ્પેલિંગ છે આપણે જોઈએ. તો પહેલો સ્પેલિંગ છે આઈ, EYE, આઈ એટલે આંખ. ત્યારબાદ આવે છે ઈયર, EAR, ઈયર એટલે કાન. નોઝ, NOSE, નોઝ એટલે નાક. હેડ, HEAD, હેડ એટલે માથું. ટીથ, TEETH, ટીથ એટલે દાંત. લેગ, LEG, લેગ એટલે પગ. માઉથ, MOUTH, માઉથ એટલે મો. ત્યારબાદ આવે છે હેન્ડ, HAND, હેન્ડ એટલે હાથ. તો આપણે શરીરના અંગો વિશેના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ જોયા. ત્યારબાદ આવે છે પાલતુ પ્રાણીના સ્પેલિંગ આપણે જોઈએ. તો પહેલો સ્પેલિંગ છે કાઉ, COW, કાઉ એટલે ગાય. ગોટ, GOAT, ગોટ એટલે બકરી. સીપ, SHEEP, સીપ એટલે ઘેટું. ડોગ, DOG, ડોગ એટલે કૂતરો. હવે ત્યારબાદ આવે છે જંગલી પ્રાણી, એટલે કે જંગલમાં રહેતા હોય એવા પ્રાણી. તો પહેલા આવે છે લાયન, LION, લાયન એટલે સિંહ. હોર્સ, HORSE, હોર્સ એટલે ઘોડો. કેમલ, CAMEL, કેમલ એટલે ઊંટ. ફોક્સ, FOX, ફોક્સ એટલે શિયાળ. ટાઈગર, TIGER, ટાઈગર એટલે વાઘ. ડિયર, DEER, ડિયર એટલે હરણ. પીગ, PIG, પીગ એટલે ભૂંડ. હવે આવે છે ફળના સ્પેલિંગ, એટલે કે તેને અંગ્રેજીમાં કહેવાશે ફ્રૂટ. તેમાં પહેલાં આવે છે બનાના, BANANA, બનાના એટલે કેળું. એપલ, APPLE, એપલ એટલે સફરજન. મેંગો, MANGO, મેંગો એટલે કેરી. ગ્રેપ્સ, GREPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ઓરેન્જ, ORANGE, ઓરેન્જ એટલે નારંગી. ફિગ, FIG, ફિગ એટલે અંજીર. કોકોનટ, COCONUT, કોકોનટ એટલે નાળિયેર. પિયર,
PEAR, પિયર એટલે અમૃત. ત્યારબાદ આવે છે વાહનોના સ્પેલિંગ. તો ચાલો આપણે પહેલા પહેલો સ્પેલિંગ જોઈએ. પહેલાં આવે છે કાર, CAR, કાર એટલે મોટર કાર. બસ, BUS, બસ એટલે બસ. ટ્રેન, TRAIN, ટ્રેન એટલે રેલગાડી. સીપ, SHIP, સીપ એટલે વહાણ. કાર્ટ, CART, કાર્ટ એટલે ગાડું. બોટ, BOAT, બોટ એટલે હોડી. ટ્રક, TRUCK, ટ્રક એટલે ખટારો. તો આમાં આપણે અલગ અલગ સ્પેલિંગ જોયા. શરીરના અંગો, પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી, ફળ, વાહનો, આ બધા સ્પેલિંગ બોલીને તમારે મહાવરો કરવાનો છે, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. ત્યારબાદ આવે છે જ્ઞાન કસોટી. તો એમાં પહેલો પ્રશ્ન છે, બીજી ABCDમાં ખૂટતા મૂળાક્ષરો લખો. તો આગળ આપણે ABCD જોઈ લીધી, આમાં જે અક્ષરો વચ્ચે વચ્ચે મૂકવાના છે. પહેલાં આવે છે ABC, તો સી પછી શું આવશે? D, તો આપણે એ લખશું D. પછી EF આપેલો જ છે. પછી અહીં શું આવશે? G, તો આપણે લખશું G. ત્યારબાદ H પછી શું આવશે? I, તો આપણે અહીં લખશું બીજી ABCDનો I. પછી જે આપેલો જ છે. ત્યારબાદ આવે છે K L, પછી શું આવશે? M આવશે, એટલે આપણે અહીં લખશું M. પછી N O આપેલા જ છે. O પછી આવશે P, તો આપણે અહીં લખીશું P. પછી છે Q R S T, T પછી આવશે U, તો આપણે અહીં લખીશું U. પછી V આપેલો જ છે, W પણ આપેલો જ છે. W પછી આવશે X, તો આપણે અહીં લખીશું X. પછી છે Y અને Z, એ તમને આપેલા જ છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, યોગ્ય જોડકા જોડો. તો સામે તમને ખ, થ, સ, ઢ આપેલો છે અને તેની સામે તેના સ્પેલિંગ આપેલા છે. તો ચાલો આપણે તેને જોડીએ. જ્યાં સાચો સ્પેલિંગ આવતો હોય તેની સામે જોડવાનું. તો પહેલાં છે ખ, તો ખનો સ્પેલિંગ શું થશે? KHA, તો આપણે તેની સામે જોડીશું. પછી છે થ, થનો સ્પેલિંગ શું થશે? THA, તો આપણે તેની સામે જોડીશું. પછી છે ષટકોણનો શ, તો તેનો સ્પેલિંગ શું થશે? SHA. અને પછી છે ઢ, તો ઢનો સ્પેલિંગ શું થશે? DHA. સામે તેવી રીતે બીજા જોડકા આપેલા છે, અહીંયા અંકમાં આપેલા છે અને સામે તેનો સ્પેલિંગ લખેલો છે. તો જે સ્પેલિંગ સાચો આવતો હોય તેની સામે જોડશો. આગળ આપણે જોયું 1 to 20, તો પહેલાં છે 1, 6, 16, તો 16ના સ્પેલિંગ સામે જોડીશું. પછી છે 1, 1, 11, તો 11 સામે જોડીશું. પછી છે 1, 9, 19 અને 2, 0, 20. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચિત્ર જોઈ તેના સાચા સ્પેલિંગ સામે તમારે ઘાટું કરવાનું છે. તો પહેલાં શેનું ચિત્ર આપેલું છે? સીપ. સીપ એટલે શું થશે? વહાણ. તો અહીં તમને 3 સ્પેલિંગ આપેલા છે, ટ્રેન, બોટ અને સીપ. ટ્રેન એટલે રેલગાડી, બોટ એટલે હોડી અને સીપ એટલે વહાણ. તો અહીંયા આપને સીપનું ચિત્ર આપેલું છે, તો આપણે એના સ્પેલિંગ સામે ઘાટું કરીશું. ત્યારબાદ છે, શેનું ચિત્ર છે? ગ્રેપ્સ, એટલે કે દ્રાક્ષનું ચિત્ર છે. તો
તો અહીં તમને ત્રણ સ્પેલિંગ આપેલા છે. પહેલું છે ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ઓરેન્જ એટલે નારંગી અને બનાના એટલે કેળું. તો આ દ્રાક્ષનું ચિત્ર છે તો આપણે ગ્રેપ્સના ખાનામાં ઘાટું કરીશું. ત્યારબાદ શેનું ચિત્ર છે ટીથ, ટીથ એટલે દાંત. અહીં તમને ત્રણ સ્પેલિંગ આપેલા છે હેડ, ટીથ અને નોઝ. હેડ એટલે માથું, ટીથ એટલે દાંત અને નોઝ એટલે નાક. તો અહીં ટીથનું ચિત્ર આપેલું છે એટલે આપણે ટીથના ખાનામાં ઘાટું કરીશું. ત્યારબાદ નીચેનો પ્રશ્ન છે એ ઈ આઈ ઓ યુ મૂકી યોગ્ય મૂળાક્ષર પૂરો કરો. સ્પેલિંગ પૂરો કરવાનો છે તમારે ચિત્ર જોઈને. તો એમાં તમને પહેલાં શેનું ચિત્ર છે ફોર, તો આગળ આપણે 1 to 20 જોયા તો ફોરનો સ્પેલિંગ શું થશે? એફ ઓ યુ આર. અહીં એ ઈ આઈ ઓ યુમાંથી મૂકીને પૂરો કરવાનો છે તો ફોરનો સ્પેલિંગ થશે એફ ઓ યુ આર. ફોર એટલે ચાર. તો અહીંયા કયો અક્ષર ખૂટે છે? યુ. તો આપણે અહીં મૂક્યો યુ એટલે થઈ ગયું એફ ઓ યુ આર. પછી શેનું ચિત્ર છે કાન, તો આગળ આપણે શરીરના સ્પેલિંગ જોઈ લીધા તો કાનનો સ્પેલિંગ શું થશે? ઈ એ આર. ઈયર એટલે કાન. તો અહીંયા આપણે એ મૂકીશું એટલે થઈ ગયું ઈયર એટલે કાન. પછી શેનું ચિત્ર આપેલું છે? લાયન. લાયન એટલે સી. તો તેનો સ્પેલિંગ થશે એલ આઈ ઓ એન. તો અહીંયા આપણે શું ખૂટે છે? આઈ ખૂટે છે એટલે આપણે ત્યાં આઈ મૂક્યો. ત્યારબાદ આવે છે શેનું ચિત્ર છે? ગાડું. કાટ એટલે ગાડું. તો કાટનો સ્પેલિંગ થશે સી એ આર ટી એટલે આપણે અહીંયા એ મૂકીશું એટલે થઈ ગયું સી એ આર ટી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો એમાં અહીંયા ગુજરાતી અર્થ આપેલા છે તેનો આપણે અંગ્રેજી ઉચ્ચાર શું થાય તે લખવાનો છે. તો પહેલાં છે આઠ, તો આઠનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? એટ થશે એટલે આપણે અહીં લખીશું એટ. આ તેનો અંગ્રેજી ઉચ્ચાર છે અને આ એનું ગુજરાતી છે. પછી આવે છે સફરજન, તો સફરજનનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? એપલ એટલે આપણે અહીં લખીશું એપલ. ત્યારબાદ આવે છે આંખ, તો આંખનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? આઈ. તો આપણે અહીં લખીશું આઈ. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી ગુજરાતી અર્થ લખો. તો પેલું છે કોકોનટ, તો કોકોનટનો ગુજરાતી અર્થ શું થશે? આગળ આપણે સ્પેલિંગમાં જોયું ફળના સ્પેલિંગ, તો કોકોનટ એટલે નાળિયેર એટલે આપણે કોકોનટનું ગુજરાતી થશે નાળિયેર એટલે આપણે લખ્યું નાળિયેર. પછી આવે છે ફોક્સ, ફોક્સ એટલે શું થશે? શિયાળ એટલે આપણે લખીશું શિયાળ. અને પછી છે માઉથ, માઉથ એટલે શું થશે? મો એટલે આપણે અહીંયા લખીશું મો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્ઞાન કસોટી જોઈ કે કયા પ્રશ્નમાં શું કરવાનું છે. પહેલા પ્રશ્નમાં ખૂટતા મૂળાક્ષર મૂકવાના છે, બીજામાં આપણે જોડકા જોડ્યા, પછી ત્રીજા પ્રશ્નમાં ચિત્ર જોઈ ત્રણ સ્પેલિંગમાંથી એકમાં જે સાચો સ્પેલિંગ હોય તેની સામે ઘાટું કરવાનું છે. એના પછીના પ્રશ્નમાં એ ઈ આઈ ઓ યુમાંથી મૂળાક્ષર મૂકીને સ્પેલિંગ પૂરો કરવાનો છે. તેના પછીના પ્રશ્નમાં ગુજરાતી શબ્દ આપેલા છે તેની સામે તેનો આપણે અંગ્રેજી ઉચ્ચાર જોયો. અને છેલ્લા પ્રશ્નમાં ઉચ્ચાર આપેલા છે તેનો ગુજરાતી અર્થ જોયો.